નાગપુરના મોડાસર ચોકડીથી વનકુટીર સુધીનો 30 કિલોમીટરનો રોડ ખખડધજ થતા વાહન ચાલકોએ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. વાહન ચાલકોની માંગ છે કે આ રોડનું વહેલી તકે સમારકામ કરવામાં આવે. આ રસ્તા પરથી ટુ વ્હીલર ચાલકો પસાર થાય ત્યારે ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે, કેમ કે કાંકરી અને ધૂળની ડમરી ઉડતી હોવાથી મુશ્કેલી સર્જાય છે. છોટાઉદેપુરના સિહોદ પાસેના ભારચ નદી પરનો બ્રિજ અને ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું, જેથી વૈકલ્પિક રૂટ તરીકે લોકો છોટાઉદેપુરથી વડોદરા જવા માટે રંગલી ચોકડી થઈને જતા હતા, પરંતુ આ રસ્તો પર ખખડધજ થતા સમારકામની માંગ ઉઠી છે. ખરેખર અમારા રસ્તાની કંઈક પણ સગવડ ટૂંક સમયમાં થવી જોઈએ, તો અમારા લગતા ધારાસભ્ય તેમજ સંસદ સભ્યશ્રીને જણાવવાનું કે અમારો રસ્તો ગમે તે હાલતમાં આજે હોય તો એક ટૂંક સમયમાં કામગીરી શરૂઆત કરે અને તમામ ભારદારી વાહનો જતાને અમે અટકાવીશું. નાના મોટા વાહન જાય એના માટે મદદરૂપ થશું, પણ મોટા વાહનો ભારદારી રેતીની મોટી મોટી ગાડીઓ જાય અમારા રસ્તાની અંદર ગ્રામ્યજનોને અડીને તમામ લોકોને બહુ અગવડ હોવાથી કે અમારો કોઈનો દુરુપયોગ ના થાય, પબ્લિકને થોડોક સંતોષકારક રસ્તાનો હિત મળે. અન્ય સમાચારો જોઈએ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ એસપી અને તેમની